નમસ્કાર, 7 વાગ્યાના સમાચારમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. રિયો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સફળતા માટે ખરા દિલથી પ્રાર્થના કરે છે ભારત. આમ તો હાર જીતના ફેંસલા વચ્ચે સોના ચાંદીનો ફરક હોવા છતાં ગોલ્ડ મેડલ મળે તો દુનિયામાં દેશનું નામ રોશન કરશે દીકરી પીવી સિંધુ. ગુજરાતની જનતા 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જનાદેશ આપવાનો નિર્ણય લઈ ચૂકી હોવાનું કહેતા ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ, ગુજરાત ભાજપના નવા સુકાની જીતુભાઈ વાઘાણીએ કાર્યકરોને અકિંચનની સદાય સેવા કરવા અપીલ કરી. લઘુ ઉદ્યોગ વડે રોજગારી સર્જનમાં ગુજરાતની સફળતાનો દાખલો સમજવા માટે ગાંધીનગરમાં યોજાયું લઘુ ઉદ્યોગ મહાસંમેલન. કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાએ કહ્યું, જીએસટીનો અમલ લઘુ ઉદ્યોગ ક્ષેત્ર માટે સાબિત થશે ફાયદાકારક. અમદાવાદને હરિયાળુ છત્ર ફરી પ્રાપ્ત થાય તેવી નેમ સાથે વૃક્ષારોપણ ઝુંબેશનો પોતાના મત વિસ્તાર નારણપુરાથી પ્રારંભ કરાવતા ભાજપ પ્રમુખ અમિત શાહ, અમદાવાદને ગ્લોબલ વોર્મિંગના દુષ્પ્રભાવથી બચાવવા માટે વૃક્ષ ઉછેરની ટેવ પાડવા અમિતભાઈએ કાર્યકરોને કરી અપીલ. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તિરંગા યાત્રાને સરહદના ગામડે પહોંચાડવાની કરી અનોખી પહેલ. સરહદે વસવાટ કરતા ગ્રામીણ લોકોમાં દેશપ્રેમ ઘૂંટવા માટે તિરંગા યાત્રામાં જોડાયું બીએસએફ. અને લશ્કરમાં ગુજરાતીઓની ઓછી હાજરીની ખોટ પૂરાય તેવી નેમ સાથે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા યોજાયો તમારા લશ્કરને ઓળખો કાર્યક્રમ. સૈન્યની નોકરી કારકિર્દી માટે ઉત્તમ હોવાની વિગતો યુવા પેઢીમાં પહોંચાડવા માટે ગુજરાત યુનિવર્સિટીનો પણ સહકાર લેવાયો. સમાચાર વિસ્તારપૂર્વક. રિયો ઓલિમ્પિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ હાંસલ થવાની આશા છે તે બેડમિન્ટનની મેચ હમણાં આપણી દીકરી પીવી સિંધુ અને સ્પેનની કેરોલિના મેરિન વચ્ચે શરૂ થશે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ગોલ્ડ માટે આખા ભારતની શુભેચ્છા ફળે તો 8 વર્ષ પછી દેશમાં સુવર્ણચંદ્રક આવશે. છેલ્લે 2008માં અભિનવ બિંદ્રાએ બેઇજિંગ ઓલિમ્પિક્સમાં સુવર્ણચંદ્રક જીતી બતાવેલો. બેડમિન્ટનમાં ફાઇનલ સુધી પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી એવી પીવી સિંધુ માટે આજે હાર અને જીતનો તફાવત સોના અને ચાંદી જેટલો જ હશે, કારણ કે તેના માટે સિલ્વર મેડલ તો પાક્કો જ છે. પોતાની દીકરી દુનિયામાં દેશનું નામ રોશન કરે તેવી આશા અને અરમાન સેવતા ભારતમાં પ્રધાનમંત્રી મોદી સહિત સૌ કોઈ પીવી સિંધુ માટે પ્રાર્થના કરી રહ્યું છે. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે કહ્યું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જનતાનો પ્રેમાદેશ ભાજપને મળવાનો નિશ્ચિત છે ત્યારે કોંગ્રેસ સહિત કોઈ પક્ષ મતદારોને ભૂળવી શકશે નહીં. ભાજપ કાર્યકરોને જનસેવા વડે રાષ્ટ્ર સેવાની ભાવના કેળવવાની અપીલ કરતા અમિતભાઈએ કહ્યું હતું કે સૌનો વિકાસ થાય તેવું શાસન આપવામાં સૌનો સાથ સહકાર ભાજપ હંમેશા લેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં રાજ્યનું વાતાવરણ બગાડ માટે કેટલાક રાજકીય પરિબળ મેદાને પડ્યા છે, પરંતુ સમરસ ગુજરાતમાં તેઓ કદી ફાવશે નહીં. બીજી બાજુ ગુજરાત ભાજપના નવા સુકાની જીતુભાઈ વાઘાણી અભિવાદનનો જવાબ વાળતા જણાવ્યું હતું કે મારા જેવો સામાન્ય કાર્યકર જ્યાં પ્રદેશ પ્રમુખ બની શકે તેવા અનોખા પક્ષ ભાજપના આપણે સૌ સમર્પિત સૈનિકો છીએ અને અકિંચનની સેવાને આદર્શ ગણી દેશકાજે લડવાનું છે. વંદે માતરમ અને ભારત માતા કી જયનો ઘોષને ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવાની પ્રતિજ્ઞા કરતા જીતુભાઈએ કહ્યું હતું કે વડીલોની તપસ્યા અને બલિદાનને નિરર્થક જવા દીધા વગર ગુજરાત અને દેશની આપણે સેવા કરવાની છે. ગુજરાતને સદાય સુરાજ્યનો અનુભવ થાય તેવું શાસન આપવાની ખાતરી તેમણે જનતાને આપી હતી. ગુજરાતમાં 2017માં સરકાર નહીં, 2/3 બહુમતી સાથેની સરકાર બનાવવાના સંકલ્પ સાથે અહીંથી આપણે બધા જઈએ. મિત્રો, મને તમે જવાબ આપો. ભાઈઓ, તમે બધા 2017ની ચૂંટણી માટે તૈયાર છો? જોરથી બોલો. વિજયભાઈ, નીતિનભાઈ, જીતુભાઈના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કરીશું? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કરીશું? ગુજરાતને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ સિદ્ધ કરીશું?
ગુજરાતની વિકાસ યાત્રા ચાલુ રાખીશું અને ફરી એકવાર 2017 માં 2019 ના વિજયનો પાયો અહીંયા નાખીશું. વિવાદ નહીં પરંતુ સંવાદથી એ વિકાસની યાત્રાને આગળ વધારવી છે. અને એટલા માટે નરેન્દ્રભાઈ જે સૂત્ર આપ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, અને આનંદીબેને જે સૂત્ર આપ્યું છે ગતિશીલ ગુજરાત, આ બંને સૂત્રોને સાથે લઈને આપણી સરકાર આવનારા દિવસોમાં આગળ વધવાની છે. ત્યારે હું એમ માનું છું કે કોઈ જાતની પરવા કર્યા વગર, જે રીતે નીતિનભાઈએ કીધું કે ગુજરાતમાં આવડું મોટું સંગઠન હોય, દેવો સે ભી દુર્લભ હે, એસા સંગઠન અમારા હે, દેવો કો ભી દુર્લભ હે. અને આ પ્રકારનું સંગઠન જ્યારે હોય કે જ્યાં લાખો કાર્યકર્તા નિસ્વાર્થ ભાવથી દેશને માટે પાર્ટીને માટે જે કાર્યકર્તા પોતે લોહી પસીનો એક કરતા હોય, એવા કાર્યકર્તાના ભરોસે આવનારા બધા પડકારો આ સરકાર ઝીલવા માંગે છે. મેદાન આવી રહ્યું છે 2017 ડિસેમ્બર, આમંત્રણ આપું છું, પધારજો. પણ મહેરબાની કરી અને અત્યારથી આ શાંતિને ડોળવાનો પ્રયાસ નહીં કરો. શક્તિઓ એ ફિલ્ડ ઉપર અમારી વાતો, તમારી વાતો, તમે તમારો ભવ્ય ભૂતકાળ, રોજ કોભાંડો થાય, દેશની જનતા એ ત્રાહિમામ પોકારી જાય, એ પ્રકારની રાજનીતિ એ ગુજરાતની જનતાએ તમારા શાસનમાં જોઈ છે. મિત્રો, શાસનમાં હોય તો પણ ગુજરાતને બદનામ કરવાનું, શાસનમાં ન હોય તો પણ ગુજરાતને બદનામ કરવાનું આ વિપક્ષનું એ મિત્રો કામ છે. પરંતુ ભાજપ આ કોંગ્રેસની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓ સામે હકારાત્મક રચનાત્મક રાજનીતિ લઈને ભાજપની વિચારધારા મુજબ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર એ આપણે સૌ સાર્થક કરીશું. ગાંધીનગર ખાતે સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા યોજાયેલા મહાસંમેલનને ખુલ્લું મૂકવા માટે કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. નાના ઔદ્યોગિક એકમ સ્થાપીને રોજગારી સર્જનમાં અવ્વલ રહેવાનું ગુજરાતને સદાય ફાવે છે તેવો દાવો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રજૂ કર્યો હતો. જ્યારે મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના હેઠળ યુવાનોને નોકરીને બદલે સ્વરોજગારીની શીખ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાએ આપી હતી. જીએસટી વિશે તેમણે કહ્યું હતું કે લઘુ ઉદ્યોગ માટે 1% દેશભરમાં સરખો ટેક્સ વસૂલવાની સ્થિતિ સરવાળે ફાયદાકારક બનશે. मंत्रालय की तरफ से कभी भी इस प्रकार की कॉन्क्लेव नहीं हुए, रीजनल कॉन्क्लेव नहीं हुआ, ना विभिन्न प्रदेशों के साथ बैठकर इस प्रकार की चर्चा हुई. तो मुझे पूरा विश्वास है कि जीएसटी से बहुत सारी परेशानियों का निस्तारण होगा. गुजरात ना आंगणे वेस्टर्न रीजन की मीटिंग थी रही है. एमएसएमई એટલે માઇક્રો સ્મોલ મીડિયમ આ બધા કારખાનાઓ, એમના માટેની ચર્ચા ચિંતા વેસ્ટર્ન રિજનની અહીંયા થવી થઈ છે. અમદાવાદ શહેરને હરિયાળું છત્ર ફરી પ્રાપ્ત થાય તેવું ઇચ્છતા ભાજપ પ્રમુખ અમિત શાહે પોતાના મતવિસ્તાર નારણપુરાથી વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કરાવી ભાજપના કાર્યકર તથા આગેવાનોને વૃક્ષ ઉછેરની જવાબદારી લેવા કહ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘડાયેલા ગ્રીન એક્શન પ્લાન હેઠળ અમિતભાઈએ વડ તથા પીપળના ઝાડ વાવવા માટે નારણપુરાથી કામ શરૂ કરાવ્યું હતું. ગુજરાત ભાજપ ઉપપ્રમુખ આઈકે જાડેજા, સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિત ધારાસભ્ય અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્લોબલ વોર્મિંગથી અમદાવાદને બચાવવાની ચિંતા સૌ કોઈએ વ્યક્ત કરી હતી. દૂરદ્રષ્ટિ વાપરી પીપળાને વડ રૂપિયા હોત તો આજે બધું હંડારું હોત. એટલા માટે અહીં અંદર વિષ્ણુનો વાસ કર્યો અને સૌથી મોટું ઘટાદાર વૃક્ષ, છાયાદાર વૃક્ષ અને સૌથી વધુ ઓક્સિજનનો ઉત્સર્જન કરવાના બે વૃક્ષો હોય તો વડ અને પીપળો છે. એટલા માટે પીપળામાં વિષ્ણુનો વાસ કર્યો છે.
એક માન્યતા છે વિષ્ણુ જીવનનું કારણ છે સૃષ્ટિને ચલાવવાની જવાબદારી એની છે સૃષ્ટિ ઓક્સિજન વગર ક્યારે ચાલી ના શકે અને પીપળા વગર પૃથ્વીના ઓક્સિજનનું સંતુલન શક્ય છે એટલે હું તો અભિનંદન આપવા માંગુ છું કોર્પોરેશનની ટીમને કે જ્યાં જ્યાં હાઉસિંગ વસાહતો છે જ્યાં ગીચ વસ્તી છે જ્યાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે એવી જગ્યાએ એમને વિચારીને જ પીપળા અને વડના વૃક્ષોના વાવેતર કરવાનું વિચાર્યું છે જેથી સૌથી વધુ ઓક્સિજન બાળકોને હાઉસિંગ કોલોનીઓની અંદર મળી આપણા જીવન સાથે વૃક્ષોને વણી લેવું જન્મદિવસ હોય લગ્ન થાય લગ્નની તિથિ હોય દરેક સારા પ્રસંગ સાથે ઘરેથી દીકરી ભરાવવાની હોય દીકરી લાવવાની હોય દરેક સારા પ્રસંગ સાથે જો આપણે વૃક્ષોને એમનું વાવવાનું એનું રોપવાનું અને એના સંવર્ધનની એના સંરક્ષણની જો વ્યવસ્થા કરતા થઈ જઈએ તો આ વૃક્ષારોપણના કાર્યક્રમો સરકારી કામધામમાંથી બહાર દેશભક્તોના સન્માન અને આઝાદી અપાવવામાં ફાળો આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ઉમદા હેતુથી કચ્છના સાંસદ દ્વારા ત્રિરંગા યાત્રાનું સરહદે આયોજન કરાયું હતું. મહત્વનું છે કે 15મી ઓગસ્ટથી સમગ્ર દેશ સાથે કચ્છમાં શરૂ થયેલી ત્રિરંગા યાત્રા જિલ્લાના વિવિધ ગામો તેમજ શહેરોમાં ફર્યા બાદ છેવાડાની બીએસએફની ચોકી ધર્મશાલા ખાતે પહોંચી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ આ યાત્રા ભીરંડીયારાથી શરૂ થઈ હતી. તેમણે બોર્ડર પર બજાવતા બીએસએફ જવાનોને સન્માન કરી મીઠાઈ વહેંચી જવાનોની દેશ સેવાને બિરદાવી હતી. ત્રિરંગા યાત્રામાં સરહદે વસતા લોકોએ હોંશભેર ભાગ લીધો હતો. અનેક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીની અંદર આજે જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે અને આ રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ ઉજવણી કરવામાં આવી છે અને આપણા સૌની અંદર પણ આ તિરંગા યાત્રાના માધ્યમથી આપણા હૃદયની અંદર પણ એક દેશદાજ અને દેશ પ્રેમ હંમેશા વહેતો રહે અને આજના પ્રસંગે હું ખૂબ બધા લોકોને આ કાર્યમાં જોડાણા છે એમને પણ મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માહોલ બહુ અચ્છા થા ઓર આપસમાં જો સંબંધ હૈ હમારે બોર્ડર પોપ્યુલેશન કે સાથ ઓર હમારે જવાનો કે બીચ મેં વો સંબંધ ઓર ભી પ્રગાઢ હુએ બહુત અચ્છે હુએ. કોઈ સંદેશ ઉનકો યહી દેના ચાહેંગે કે હમારે સાથ સંબંધ ઉનકે અચ્છે રહે ઓર બોર્ડર મેં લોગ ફલે ફૂલે ઓર અપને કારોબાર કો સહી ઢંગ સે કરે ઓર સીમા સુરક્ષા બલ કે સાથ અચ્છે સંબંધ રખે. દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓની સૌથી ઓછી હાજરી આપણા લશ્કરમાં છે. સૈન્યની નોકરી આદર્શ કારકિર્દી ઘડવા માટે ઉત્તમ હોવાનું જ્ઞાન ગુજરાતી યુવા પેઢીમાં ફેલાય તે માટે આર્મીને ઓળખો એવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો છે. સરહદના રખેવાળ બનવાની નોકરીમાં પગાર તરીકે ગર્વ અને ઇજ્જત અપાર મળે છે તેમ કહે છે આ રિપોર્ટ. લશ્કરમાં સૌથી ઓછી હાજરી ધરાવતા ગુજરાતીઓને કારકિર્દી માટે સૈન્યની પસંદગી કરવાનો આકર્ષણ જન્મે તે માટે અમદાવાદમાં ખાસ કાર્યક્રમ યોજાયો છે. સરહદની રખેવાળી કરનાર સૈનિકોની કામગીરીથી જનતાને વાકેફ કરવા યોજાયેલા નો યોર આર્મી પ્રદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ MN પટેલ ઉપસ્થિત હતા. ભારતીય લશ્કરની ગોલ્ડન કટાર ડિવિઝનના GOC મેનેજર જનરલ SK પરાશર તરફથી યુવાનોને લશ્કરમાં સામેલ થવાનો આગ્રહ કરાયો હતો. आज का जो इवेंट था इसका मकसद था गुजरात के बच्चों को और गुजरात की जनता को सेना के बारे में बताना, किस तरह से सेना काम करती है और उनको ये यकीन दिलाना कि देश की सरहदें बिल्कुल महफूज हैं. हमारे पास पूरा ऐसा इक्विपमेंट असला है जिससे अगर कोई भी दुश्मन हमारी तरफ आंख उठा के भी देखेगा તો ઉનકો એસા જવાબ દિયા જાયેગા કે દુબારા કભી વો જરૂરત નહીં કરેંગે ઇન્ડિયા કી તરફ નજર રખને કી. ઓર સ્પેશિયલી ગુજરાત એક એસા સ્ટેટ હૈ વહાં મિલિટરી કી ઓર થોડા એટ્રેક્શન કમ હૈ, બહોત લોગ કમ જાતે હૈ, તો ઉસકો બતાને કે લિયે ઉસકો સમાજ સમજાને કે લિયે યે બડા સા એક્ઝિબિશન ઓર યે પ્રદર્શન રખા હૈ
और जैसे बताया साहब ने कि एक दिन नहीं दो दिन के लिए खुला रहेगा, सो मैक्सिमम बच्चे स्कूल से या कॉलेज के आके उसका वो एडवांटेज भी लेंगे, कुछ सीखेंगे, समझेंगे और देश देश की अपनी भावना को जगाएंगे। आ कार्यक्रम में साहस अने सेनानी शक्ति तथा जवानों जोम अने जुस्सो भरेली विविध प्रवृत्तियों निदर्शन योजायु छे। भारतीय सेनाना जवानों द्वारा हुमलाओं ने खाड़वा माटेना युद्ध कौशल्य नु जीवंत निदर्शन करवामां आव्युं हतुं। અમારી કોલેજમાં આર્મીના જવાનોએ એ લોકો જે રીતે બોર્ડર પર રક્ષા કરે છે આપણા દેશની એ બતાવ્યું હતું કે યુદ્ધના સ્ટાર્ટિંગ યુદ્ધ પહેલાં કઈ નીતિ બનાવવી જોઈએ અને યુદ્ધ પછી દુશ્મનની છાવણીમાં કઈ રીતે ઘૂસવું જોઈએ એ બધું અમને સમજાવ્યું હતું અને અમે આનંદ છીએ અને અમારા દેશ પર અમને ગર્વ છે। દ્રશ્યમાં નજરે પડતા વિવિધ અદ્યતન સાધનો જોઈને હાજર વિદ્યાર્થીઓમાં કુતૂહલતા જોવા મળી હતી। જવાનોએ તમામ લશ્કરી સરંજામની ઝીણવટભરી માહિતી લોકોને આપી રહ્યા છે, જેમાં બોર્ડર પેટ્રોલ વ્હીકલ્સ, આધુનિક શસ્ત્રો, બોમ્બ, જુદા જુદા પ્રકારની ગન જેવા સાધનોની લોકોને ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી। આપણે આર્મીનો એક્સપો થયો હતો, આર્મીના એક્સપોથી અમને ઘણું જાણકારી મળી કે આર્મી જોડે શું શું છે, આર્મી જોડે આજે અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે આજની, એટલે કે એ લોકો બોર્ડર પર કઈ પરિસ્થિતિમાં છે એમને એક યુદ્ધાભ્યાસ ટૂંકો નાનો મસ્તો કરીને બતાવ્યો હતો। દેશના જવાનોની બહાદુરી અને વીરતા વિશેનો પરિચય તો તમને હશે જ, ત્યારે આપણા જાંબાઝ જવાનો દેશમાં ઓપરેશન કઈ રીતે પાર પાડે છે તેની ઝલક અમદાવાદમાં જોવા મળી હતી। ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર સ્પોર્ટ્સ અને ઓલિમ્પિક કોર્નર તથા હેરિટેજ વોક અને પરેડ રહ્યા હતા। દૂરદર્શન સમાચાર માટે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ। ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદે પધરામણી કરતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારે મુશળધાર વરસાદ વરસતા ચોમેર વરસાદી પાણી પ્રસરી ગયા હતા। બપોર બાદ ફરી એકવાર પવન સાથે સાંબેલાધાર વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં પલટો આવી ગયો હતો। ઉલ્લેખનીય છે કે લાંબા સમયના વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા મુખ્ય મથક આહવા સહિત નીલસાકિયા, બાસ્થેત, ગોગલી, સુંદા, કાસવદ, હાદ અને ભીસિયા જેવા વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો, જેના કારણે નદી નાળા પણ છલકાઈ ગયા હતા। ડાંગ જિલ્લામાં વરસાદે ફરી દેખા દેતા વાતાવરણમાં અદ્ભુત આહલાદકતા પ્રસરી હતી। કેમેરાની આંખે વિશ્વને કંડારીને લોકો સમક્ષ ઘટનાઓ અને પ્રસંગોનું નિરૂપણ કરતા લોકો માટે આજનો દિવસ મહત્વનો છે। આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ હોવાથી સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે રાજ્યના યુવા અને ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વડોદરામાં વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત ગાંધીનગર ગૃહ ખાતે ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફોટોગ્રાફરની રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે કીર્તિ મંદિર સ્થિત અભિવ્યક્તિ આર્ટ ગેલેરીમાં સ્થાનિક છબીકાર દ્વારા કંડારાયેલી વિવિધ ક્ષણોને આવરતું ક્લિક ફોર પ્રદર્શનનું શુભાંગી દેવી ગાયકવાડે ઉદઘાટન કર્યું હતું। કમાલ 2000 થી 2000 જેટલા વિડિયોગ્રાફર તથા ફોટોગ્રાફર જોડાવાના છે। આખી સમગ્ર રેલી દરમિયાન સ્વચ્છતાના પૂરેપૂરી કાળજી લેવામાં આવશે તથા ટ્રાફિકની ગેરવ્યવસ્થા ના થાય એ માટે સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરેલી છે। રેલીના સમાપન બાદ શ્રી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ફોટો કોન્ટેસ્ટ પ્રાઇડ ઓફ ઇન્ડિયા રાખી હતી, તેનું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તથા આજે 19 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જામનગરમાં પણ ફોટોગ્રાફર મિત્રોએ જીપીટીએસ દ્વારા આયોજિત મેગા વર્કશોપમાં ભાગ લઈને આ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। કહેવાય છે કે એક સુંદર તસવીર 1000 શબ્દોની ગરજ સારે છે, ત્યારે ફોટોગ્રાફી એ એક વ્યવસાયની સાથે સાથે કળાનો પણ વિષય રહ્યો છે। આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવવા ફોટોશોપ અને લાઇટ રૂમ વિષયક સેમિનારમાં જામનગર ઉપરાંત દ્વારકા, રાજકોટ, પોરબંદર જેવા શહેરોના આશરે 300 જેટલા છબીકારોએ ભાગ લીધો હતો। યુગમાં કઈ રીતે કસ્ટમરને અમે કસ્ટમરની રિક્વાયર પ્રમાણે આપી શકીએ એમના કામ,
એના માટેનું નોલેજ આપવામાં આવ્યું હતું. આ રીતે અમે જામનગર જિલ્લાના દરેક ફોટોગ્રાફર સાથે મળીને વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી છે. વર્કશોપ દ્વારા અમને નવા જે ટૂલ્સ આવી રહ્યા છે અને નવી ટેકનિક આવી રહી છે તેની અમને માહિતી આપવામાં આવી હતી, જેથી કરીને અમને આવનારા દિવસોમાં કઈ રીતે શું કેટલું સરસ અને સરળ રીતે કામ કરવું એની જાણકારી ફેકલ્ટી દ્વારા આપવામાં આવી હતી. આ વર્કશોપની અંદર જામનગર જિલ્લાના લગભગ 250-300 ફોટોગ્રાફરોને ફોટોશોપ વિશેની માહિતી આપવા માટે રાજસ્થાનથી એક ટ્વિટર બોલાવેલા છે અને ફોટોશોપની માહિતી સાથે સાથે ફોટોગ્રાફી કેવી રીતે કરવી એની બધી માહિતી આપી અને એક આ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની અમે લોકોએ ઉજવણી કરેલી છે. પ્રધાનમંત્રી ઉજાલા યોજનાને વેગ આપવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં પણ વિકાસ આયુક્ત જેબી સિંઘ અને સંસદ સભ્ય લાલુભાઈ પટેલના હસ્તે નાગરિકોને એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું હતું. વીજળીની ખપત ઓછી થાય તે હેતુસર હવે દમણ દીવમાં પણ પ્રધાનમંત્રી ઉજાલા યોજના શરૂ કરવામાં આવી છે. સચિવાલયમાં યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત 150 રૂપિયાની બજાર કિંમત ધરાવતા આ બલ્બ સરકાર દ્વારા સબસિડીની સાથે સ્થાનિકોને 85 રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવાયા છે. મહત્વનું છે કે વીજ ધારકો આ બલ્બની કિંમત હપ્તામાં પણ ચૂકવી શકશે. દર મહિને વીજળી બિલમાં 10 રૂપિયાના નજીવા વધારા સાથે તેમને એલઈડી બલ્બ આપવામાં આવશે. ફાયદો થશે કારણ કે જે બલ્બ અમે વાપરીએ છીએ તે બલ્બ જે ઇલેક્ટ્રિસિટીનું ખૂબ વધારે ઓબ્ઝર્વેશન કરે છે અને તેના કારણે અમારું લાઇટ બિલ વધારે આવે છે અને તેમાં સૌથી મોટી વસ્તુ અમારી એ છે કે અમારે 85 રૂપિયા જે આપવાના છે તે તરત જ નથી આપવાના, તે અમારા લાઇટ બિલમાં દર વર્ષે એડ થશે, દર મહિને એડ થશે અને ત્યાર પછી અમે તેને પે કરીશું. તો આ જે યોજના છે તે ગરીબો માટે ખૂબ જ ઉપયોગી છે અને મને એવું લાગે છે કે આજે આપણો દેશ, આપણો દમણ પ્રદેશ ખૂબ જ વિકાસના પંથ પર ચાલી રહ્યો છે. તે માટે અમે દમણ પ્રશાસન સાંસદ એમ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનો આભાર માનીએ છીએ. આવું સરળ સેવા કેન્દ્ર જ્યાં બિલ વધે વહાં ભી આપકો મિલે આપકે લીએ યે સભી છોટા હાથી દેસી જે ये रहेगी उसमें भी आपको मिलेगा. गांव में ये भी वार्ड में भी घूमेंगे और वहां भी आपके घर घर में भी नजीब भी मिलेगा. और ये योजना हमें सभी नागरिकों को जो घरेलू उपभोक्ता है सबको रिक्वेस्ट करता हूँ कि ये एलईडी बल्ब लगाइए और देश राष्ट्र हित में विद्युत. દેશી ગાયોને આધુનિક ઢબે ઉછેરીને ગાયની ઊંચી કિંમત રાજ્ય અને રાજ્ય બહાર મેળવવામાં બનાસકાંઠા જિલ્લાના કુશ્કલના વેટરનરી ડોક્ટરે સફળતા મેળવી છે. ડોક્ટર દિનેશચંદ્ર ઝુંડાલે દૂધ દોહવાની પ્રક્રિયામાં અપનાવેલ આધુનિક મશીન અને પશુ ઓલાદ સુધારણા માટેના અથાગ પ્રયત્નોથી રાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. આધુનિક પદ્ધતિ વડે દિનેશભાઈ 20 દેશી ગાયોનું પાલન કરીને રોજનું 200 લીટર દૂધ મેળવે છે. આ સફળતા બદલ કેન્દ્ર સરકાર તરફથી તેમને નેશનલ ડેરી ફાર્મર એવોર્ડ એનાયત કરાયો છે. દિનેશભાઈએ એક રિસર્ચ થકી ગાયની કેટલીક નસલની સુધારણા હાથ ધરતા જે ગાયો 2000 લીટર દૂધ આપતી હતી તે આજે 4500 લીટર દૂધ આપતી થઈ છે. અમે પણ કરી શક્યા છે અને આજુબાજુ ખેડૂતોને ઘણો બધો એમના લાભ એમના જે આ જે થયો છે એટલે અમને ઘણો બધો લાભ એમને કરાયો છે અને એમની સમજ શક્તિથી અમે પણ એમના માર્ગદર્શનથી અમે પણ ઘણું બધું કામ કરી શક્યા છીએ અને લોકોને ખેડૂતોને ઘણો ફાયદો છે. ડાંગ જિલ્લાના જામલાપાડા ગામે સાહસિક મહિલા ખેડૂતે નવતર ખેતીનો પ્રયોગ કરીને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દક્ષાબેન બિરારીએ માત્ર 3-4 વર્ષમાં પ્રાકૃતિક હળદરની ખેતી કરી છે. દક્ષાબેન દ્વારા અલગ અલગ 8-10 પ્રકારની હળદરની ખેતી કરવામાં આવી છે. જોકે આ તમામમાં સેલમ નામની હળદર ડાંગ જિલ્લામાં પ્રખ્યાત થઈ છે. દક્ષાબેને જણાવ્યું હતું કે પ્રોસેસિંગ યુનિટ માટેના અંદાજિત 10 લાખ રૂપિયાના રોકાણમાંથી 80% ખર્ચ વળતર રૂપે મળી ગયો છે. અંબિકા ફાર્મ મારફતે પ્રતિ કિલો 170 રૂપિયે વેચાતી હળદરમાં કોઈપણ જાતના રંગ કે રસાયણ મેળવવામાં આવતા નથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ હળદરને પ્રમાણિત કરવામાં આવી છે. પોતાના પરિવારની પ્રેરણાથી દક્ષાબેને સામાજિક સશક્તિકરણની દિશામાં અગ્રેસર અને પ્રેરણાદાયક પગલું ભર્યું છે. રોજગારી મળી રહે એવો અમારો ઉદ્દેશ છે. અમારા હળદરનો પ્રોજેક્ટ છે, આત્મા પ્રોજેક્ટ તરફથી આ અમને લાભ મળ્યો છે. અમારી આખું યુનિટ છે અમારું આ હળદરનું.
શ્રાવણના પવિત્ર મહિનામાં શિવ ભક્તો અલગ અલગ મંદિરના દર્શને પહોંચે છે ત્યારે આજે તમને દર્શન કરાવીએ 550 વર્ષ પ્રાચીન એવા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સોમનાથ મંદિરના. શું છે આ મંદિરનો ઇતિહાસ, શા માટે બાકીના શિવ મંદિરથી અલગ તરે છે આ સોમનાથ મંદિર, જોઈએ એક વિશેષ અહેવાલ. ભૂગર્ભમાં સૌમ્ય વાતાવરણ, પગથિયા ઉપર પ્રગટાવેલા દીવા અને શિવલિંગની હારમાળા, ધાર્મિક વાતાવરણથી સુસજ્જ આ શિવ મંદિર છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનું. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવભક્તો અલગ અલગ શિવ મંદિરે પહોંચી શિવ પૂજા કરી ધન્યતા અનુભવતા હોય છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પંચવટી રોડ પર પણ એક અદ્ભુત શિવ મંદિર આવેલું છે. આ મંદિર એટલા માટે પણ ખાસ મનાય છે કારણ કે આ મંદિરનું નામ પણ સોમનાથ છે અને આ મંદિર સાથે એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ મંદિર 550 વર્ષ જૂનું છે. જમીનથી 54 ફૂટ નીચે આવેલા શિવલિંગ પર રોજ મોટી સંખ્યામાં લોકો દૂધ, પાણી અને બીલીપત્ર ચડાવી ધન્યતા અનુભવે છે. આ મંદિર આશરે 550 વર્ષ જૂનું છે, જેમાં 70-80 વર્ષ પહેલા રિનોવેશન કરીને મંદિરનું સમારકામ કરવામાં આવેલું છે. આ મંદિરમાં આશરે 54 ફૂટ નીચે ભગવાન શ્રી મહાદેવની શિવલિંગ સ્થાપિત કરવામાં આવેલી છે. પ્રાચીન મંદિર સાથે અનોખી અને રસપ્રદ વાતો જોડાયેલી હોય છે. દીવના સોમનાથ મંદિરનું મહત્વ તેના ઇતિહાસ અને તેની પ્રાચીનતા પરથી નક્કી કરી શકાય. કહેવાય છે કે દીવના શ્રીમંત એવા માણેકચંદ ઠારના શિવભક્ત પૂર્વજને સપનામાં શિવ દર્શન થયા અને ચોક્કસ જગ્યા પર ખોદકામ કરવાથી વાવ અને શિવલિંગ મળશે તેવા સંકેત મળ્યા. શોધ શરૂ થઈ અને આશરે 54 ફૂટના ખોદકામ બાદ વાવ તો મળી પણ શિવલિંગ ન મળ્યું. પણ પૂર્વજે પોતાની આસ્થા અને ખોદકામનું કામ યથાવત રાખ્યું. ફરી સપનામાં શિવદર્શન થયા અને બાજુમાં રહેલા કૂવામાં શિવલિંગ હોવાના સંકેત મળ્યા. મળેલા સંકેત મુજબ બાજુમાં રહેલા નાના કૂવામાં ખોદકામ શરૂ કર્યું અને કૂવાથી 20 ફૂટ ઊંડે ચમત્કારરૂપી શિવલિંગ મળી આવ્યું અને શિવ મંદિરની સ્થાપના કરવામાં આવી. દીવની અંદર સોમનાથ મંદિર બહુ પુરાણો છે અને માણેકચંદ ઠારના વડાઓને કે સપનામાં આવેલું કે તમે અહીંયા વાવની અંદરમાં ખોદો તો હું અહીંયા છે, મને પ્રતિષ્ઠા કરો. પવિત્ર શ્રાવણ માસમાં તમામ શિવભક્તો ભોળાનાથને રીઝવવા ભક્તિમાં લીન થાય છે ત્યારે અનોખા અને પ્રાચીન શિવજીના દર્શન કરવા શિવભક્તોમાં દીવનું સોમનાથ મંદિર પ્રખ્યાત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના નવનિયુક્ત અધ્યક્ષ ભગવતી પ્રસાદે રક્ષાબંધનના પર્વે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નિજ મંદિરમાં દર્શન કરી મળેલી નવી જવાબદારીની કામગીરી માટે આદ્યશક્તિના આશીર્વાદ લીધા હતા. નિજ મંદિરના પૂજારીએ ભગવતી પ્રસાદને કુમકુમનો તિલક કરી રાખડી બાંધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે માનવ અધિકારમાં માનવીય સંવેદનાઓ જાણવાની હોય છે, એ પડકારજનક કામગીરી માટે પોતે તૈયાર છે. શક્તિ દેવી કે દરબાર સે મિલતી હૈ ઓર યહાં કે જનમાનસ કી સેવા કરને કે લિયે, ક્યોંકિ માનવ અધિકારો મેં માનવીય સંવેદનાઓ કો છૂના હોતા હૈ ઓર વો દેવી કાર્ય હૈ, તો ઉસકો કરને કે લિયે દેવી આશીર્વાદ કી આવશ્યકતા હોતી હૈ કે મેં દેવી કે આશીર્વાદ સે પૂરે ગુજરાત કે લોગો કા જો ભી ઉનકો માનવ અધિકાર હનન કા જો ભી કોઈ ઇવેન્ટ આય ઉસસે ઉનકો બચાને કી કોશિશ કરો. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.